શનિવાર તારીખ 10 એપ્રિલ 2010 શ્રી સ્વામિનારાયણ મંદિર ભલેશ્વર વચનામૃતની કથા વક્તા શ્રી રમેશભાઈ દવે. અનંતર ધ્યાન થયા હરિગણી સંતૃપ્ત અરે કેવું છે અમદાવાદનું સાતમું શરૂ છે કે અડધું છે? અરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1882 ના ફાગણ વદે સપ્તમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિશે દરવાજાના મેળા ઉપર વાસુદેવ મહાત્મા વંચાવતા હતા. પછી ઉઠીને દરવાજા પાસે લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા સમયે વિરાજમાન થયા હતા અને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ બાંધી હતી. તેમાં ગુલાબના તોરા ખોસ્યા હતા ને ગુલાબના હાર પહેરીને ગરકાવ થયા હતા ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત સુરવાળ પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને ભેટી હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. તે સમયે પ્રાગજી દવે એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમારે વિશે કે પ્રકારે મન સ્થિર થાય ને વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો. મન સ્થિર થવું એટલે શું? કોઈ જગ્યાએ એક ક્ષણ માટે પણ મન સ્થિર ન થાય, એ ભગવાન વિશે સ્થિર કરવું છે. પ્રાગજી દવે 15 વર્ષની ઉંમર ના હતા ત્યારથી મહારાજ ભેગા હતા. મન સ્થિર નહીં થયું ત્યારે જ આ પૂછે છે ને, કોઈ રીતે વ્યભિચારને ન પામે એટલે અન્યોપનાશના દોષ ન લાગે, બીજાને માની લે એમ નહીં. ગયો ખાલી સારસ જ ભણેલા હતા અને કચ્છમાં હતા, ભુજમાં. મહારાજે કીધું એના માતુશ્રીને કે આને અમારે આરે મોકલો. મહારાજ, એ તો માંડ સારસ્વત ભણ્યો છે, એ કથા ક્યાં કરશે? મહારાજ કે અમારે એટલું ભણવું. ને પછી એક આસને બધી કથા પૂરી કરતા, બહુ અઘરું છે. 3-3, 4-4 કલાક કથામાં બેસીને સવાર સાંજ કરી છે. ભાગવત બહુ સરસ વાંચતા. એ પૂછે છે કે તમારી વિશે મન સ્થિર કેમ થાય? મન તો એટલું સ્પીડી છે કે વેગ છે એનો, સ્પીડે નહીં. સ્પીડ તો ગતિ હોય, ધીરે પછી વધારે, પછીથી વધારે. આ તો વેગ એટલે અટકે નહીં એવું મન છે. એ મહારાજને વિશે સ્થિર કરવાનું છે. ને આ એના ભેગા 15 વર્ષની ઉંમરથી રહેતા હતા. એ પૂછે છે પ્રશ્ન પ્રાગજી. મહારાજ વાસુદેવ મહાત્મ્ય વંચાવતા હતા. એનું જ મહાત્મ્ય હતું. વિનોબા ભાવે વાસુદેવ મહાત્મ્યને બહુ માનતા હતા, કાયમ વાંચતા. વ્યાપક એટી હતી વાસુદેવ, હજી બધામાં વ્યાપક છે. એ મહારાજને અક્ષરે કીધા છે, બધાને ધરી રહ્યા છે એ સંદર્ભમાં અક્ષર કીધા છે. અને આનો પ્રશ્ન એ છે કે તમારા વિશે મન સ્થિર કેમ થાય ને વ્યભિચારને પામે નહીં. બીજો વ્યભિચાર તો શું હોય મહારાજ સાથે રહેતા, અને પણ અન્યોપનાશના દોષ ન થઈ જાય
કથા સાંભળતા હોય, રામાયણ સાંભળે તો રામમાં ચિત્ત લાગી જાય, ભાગવત સાંભળે તો કૃષ્ણમાં લાગી જાય, બીજા કોઈનું સાંભળે તો ઓહો બહુ સરસ છે. એ કથાકાર તો બધાય 2-1.5 કલાકમાં જે બોલવાનું એવું જ બોલે, એ કોઈ એક જગ્યાએ જાઓ બધાય એમ જ કહેશે. કેવી રીતે પામે? તો જેમ જેમ મહિમા સમજીએ તો થાય. એક જન્મમાં મહારાજનો મહિમા સમજાય એમ નથી. અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરમ ગતિનો અર્થ જ એ છે, કેટલાય જન્મ થઈ જાય ત્યારે સિદ્ધ દશાને, સિદ્ધ મુક્તને એ મળે. દશા સિદ્ધ બધાને ક્યાં થાય, પણ સિદ્ધ મુક્ત હોય એના સાથે મુલાકાત થાય, એને લઈને પોસિબિલિટી ખરી. મહારાજને વિશે મન સ્થિર કેમ થાય? ક્યાંય સ્થિર નથી થતો. ઓછામાં ઓછો સમય મોટામાં મોટી વ્યક્તિ માટે આપણે ફાળવીએ છીએ, 10-20 એ નહીં. આમાં મહારાજનું ધ્યાન કરવામાં 10-20 હવે આખા દિવસમાં કેટલી વાર ધ્યાન કરવા બેસીએ છીએ? આ સાથે રહેનારાનો પ્રશ્ન છે. આપણે તો સાથે નથી રહ્યા, કારણ કે આને જે મૂર્તિ સમજીએ છીએ. આ વચનામૃત ઉપર જ વડતાલના વિદ્વાનોએ ના પાડી હતી, વડતાલના વચનામૃતમાં આ નહીં. આ આવ્યું એટલે જ, કારણ કે આમાં નદનારાયણ દેશમાં છે એટલે મહારાજ એ બોલ્યા છે નદનારાયણ રૂપે. વડતાલ વાળાને એમ લાગે તો પછી હરિકૃષ્ણ મહારાજ પોતે પધરાયા છે એમ કીધું. આ હું અત્યારે ડિસ્કસ થયું છે અથવા તો થયું હશે, પણ હરિવાક્ય સુધા સિંધુમાં આખું વચનામૃત ઇન ટોટો છે, જેનું સંસ્કૃત કર્યું નિત્યાનંદ સ્વામી. આખું વચનામૃત છે એ માન્ય છે. અમદાવાદમાં વડતાલમાં 2 દિવસમાં એ માટે હરિવાક્ય, કારણ કે એક જ ગ્રંથ છે સંસ્કૃતમાં. હરિવાક્ય સિંધા સિંધુ એટલે વચનામૃત જ છે. હરિવાક્ય વચન વચનામૃત, સુધા સિંધુ, સિંધુ એટલે દરિયો, અમૃત, અમૃત નો દરિયો. હરિવાક્ય સુધા સિંધુમાં 227 થી માંડીને આ જ આખું વચનામૃત છે. મેં એકવાર એક સંતને પૂછ્યું તું, મેં આ નથી માનતા, ઓલું માનું છું કે હરિવાક્ય સુધા સિંધુ એટલે કે હા હા એ તો છે જ, આપણે એમાં છે આ એમ. સ્વામી ખુલાસો કર્યો કે આવી રીતનું હરિવાક્ય સિંધા સુધીમાં કીધું છે. તો એફર્ટ હોવો જોઈએ ને, લર્નેડ માણસનું કામ છે આવું ગોતું. અને લર્નેડ થયા પછી મહારાજમાં મહિમામાં ક્યાંય પણ ક્યાંય વાત આવતી હોય તો એ મહિમાની વાત એને ગમે. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે, ભગવાનનો મહિમા કહેવામાં જે અધિક પડે હોય એ વચનને બીજા વચન કરતા અધિક માનવા. એ ન માનીએ તો આખો દેશ ઉડી ગયો, એ નથી માનતા. તો શિક્ષાપત્રીને આજ્ઞા લોપી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે તમારા પ્રશ્નનો ઉત્તર કરીએ તે તમે સાંભળો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મા જાણવા થકી ભગવાનને વિશે મન સ્થિર થાય છે. તે મહાત્મા જાણવાની રીત કેમ નથી? આપણું જાણીએ છીએ મહાત્મા સર્વોપરી છે, અવતાર ને અવતારી છે, સર્વનું કારણ છે, આવું બધું બોલીએ છીએ.
અહીં બેઠા છે એમાં કે મહારાજ નું મહાત્મા બધાને છે, અતિશય મહાત્મા જાણીએ તો અતિશય પણ જાણીએ છીએ, એટલીસ્ટ આ સભામાં અતિશય મહાત્મા સંભળાય છે, બીજે બધે કદાચ નહીં સમજવું, એટલે સામાન્ય રીતે કહેતા છે ભગવાન છે એમ. કઈ રીતના ભગવાન છે, કયું મહારાજ નું મહાત્મ જાણવાથી મન સ્થિર થાય, સીધી જાડી વાત. કોઈ અવતાર હોય એના ભક્ત ને તેડવા નથી જતા, મહારાજ તેડવા આવે અંત સમય. અંત સમય એટલે આવે છે કારણ કે ઓલાને પેલા જોતા નથી, ભય પામી જાય, અમસ્તા મહારાજ ના દર્શન થાય લઈને જ નહીં જાય ને, ઘણા એવા હોય. મને યાદ છે અમે નાના હતા ત્યારે અમારા બાજુમાં કોઈ બેન રહેતા હતા, એને છોકરે આવીને કીધું, નાનો છોકરો હતો 10-12 વર્ષ, કે મામન સપનું આવ્યું મહારાજ મન દેખાય. અરે શું કપડા પહેર્યા હતા, કે જરિયાને પહેર્યા, હા તો નહીં લઈ જાય, ઘોડા પહેર્યા હોય તો આવે લઈ જાય એમ. નાની નાની વાત માંથી જાણવાનું છે, નોબડી ઇઝ રેડી. મહાત્મા જાણીએ ને એટલે શ્રીપતમ શ્રીધરમ, એનું કઈ ગમે નહીં, બધી જવાબદારી છે ને આપણા પર, આ કરો એટલે મહાત્મા નથી જાણ્યું. આમ બોલી નાખે છે, વાચ્યા છે બધાને, સર્વોપરી અવતાર ના અવતારી અનંત કોટી બ્રહ્માંડ, એક વિબડા ને પડધરી નથી જોયું, એ મારા બ્રહ્માંડ ની વાત કરે. એટલે મહાત્મા કેમ ખબર પડે, જે નેવર ટ્રાવેલ આઉટસાઇડ ધેર એરિના, પોતાના વિસ્તારમાંથી બહાર ગયા નથી, એ બ્રહ્માંડ ની વાત કરે. મહાત્મા સમજાણું જોઈએ, એક મિનિટ મૂકીએ નહીં, બધે બેંક એકાઉન્ટ નંબર યાદ છે, કારણ કે મહાત્મા છે, કાલ કેટલા કાઢવાના છે, કેટલા જમા રહ્યા છે, એક આખો યાદ છે, ગમે ત્યારે પૂછ તમારે બેંક એકાઉન્ટ શું, એ બધું યાદ છે. કેનું મહાત્મા, તો જીભ આય પડ્યું રહેવાનું છે કે માઇક છે, એનું મહાત્મા છે જ. અને જે ડિવાઇન છે એનું મહાત્મા જરાય નથી, સમજતા જ નથી. રાજી દવે આ પ્રશ્ન પૂછનારા, બ્રહ્મચારી હતા, પરણા નતા, પણ ઠેઠ સુધી એને પરણવાની ઈચ્છા હતી. સુરા ખાતે એ લોકો 200-200 રૂપિયા પડાવી ગયા એના પાસે, છે જો બે છે કન્યા. પ્રાગજી દવે કે જી મોટું અહીંયા કરજો, બોલો બોને નીકળી ગયા, હવે તો મોટું અહીંયા કરજો. બોલે કે 200 રૂપિયા લાગશે, ફટ દઈ દીધા, એને તો કથમ બેસે એટલે આપે, 200 રૂપિયા લઈ લેવજો. પછી એક લાઠીમાં છે ને એક જસદણમાં છે, તો સૂળી હતી ત્યાં લાઠીમાં. મહારાજ કહે આને બનાવો બિચારા બ્રાહ્મણને, જો મહાત્મા જાણ્યું હોય મહારાજનું, તો મહાત્મા જાણવા માટે દેહ ભાવ મૂકવો જોઈએ. સૌથી પહેલું દેહની ચિંતા છે. બહુ સરસ દર્શન છે, એક વાંદરું હતું કે બેઠું હતું નદીમાં, તે પૂર આવ્યું, ઘોકળામાં પૂર આવ્યું, બચ્ચું હતું નાનું, એટલે એને આમ ઓળગાડ્યું છાતે, આમ 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 થયો, પછી અહીં મૂકી દીધું બચ્ચા, અહીં સુધી પાણી આવવા મળ્યું. પછી કે અહીંથી ઉપર જાય છે એટલે બચ્ચા નીચે રાખીને ઉપર ઉપર બેસી ગયું. ધેટ ઇઝ લાઈફ. પોતાના દેહભાવ, પોતાના જીવનની આટલી બધી ખેવના છે, જે બચ્ચાને આમ અધર ઉપર રાખ્યું, પછી કાં તો પાણી અહીં સુધી આવી ગયું, ધડ એને નીચે નાખીને ઉપર બેસી ગયું. એ કોઈક આ કરે એમ છે, વાંદરાની વાત નથી, બધાને આ જ સ્વભાવ છે. પોતા ઉપર આવે એટલે કોઈને મૂકી દે. તો ભગવાન મૂકવા તો સેલ છે, નહીં તો 24 થપકારા લે. એક મિનિટ બીજો, 24 માથલો, ભૂંગ, ઘોડો, હયગ્રીવ,
ક્યાં તોપો છે ભગવાનનો? આ એક જ ભગવાન છે એ જાણો તો મહાત્મા જણાય. પડદો ખુલ છે, જોજો. લક્ષ્મીનારાયણ દેવ ખુલ છે, આરાધ્ય દેવ, પછી ઈષ્ટ દેવ. આરાધ્ય છે, ઈષ્ટ કેમ નથી? અને ઈષ્ટ છે એની આરાધના કેમ નથી? ધીઝ આર ધ બેઝિક ક્વેશ્ચન વિચ વી મસ્ટ ઓવરકમ અવર સેલ્ફ. આપણી મેળે એનો વિચાર કરવાનો છે. શું કહ્યું? દર્શન થયા એટલે વ્યભિચારને કેમ ન પામે એને બીજી રીતે પૂછ્યું છે. મારા જવાબ જે છે જોજો. હલો, એ મહાત્મા જાણવાની રીત કહીએ છીએ, બેસી ન શકે કોઈ. આવી આ સભામાં બેસું એટલે છાતી ભીસાય, ઉભો થઈ ગયો. આમ થઈને સાંભળતો હતો, લક્ષ્મીનારાયણની વાત આવે એટલે ઉભા થઈ ગયા છે. કોઈ મારા મારી કથા સાંભળવા માટે તૈયારી પૂરી હોવી જોઈએ તો જ સંભળાય છે. આપણે કેની પરવા છે? હલો, પ્રથમ અમે પીપળાણામાં લાદા બ્રાહ્મણ ને ઘેર રામાન સ્વામી ને એમ પૂછ્યું હતું, જે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? ત્યારે રામાન સ્વામી તો બોલ્યા જ નહીં. હા, મહારાજ બોલ્યા છે, બોલા નહી. પણ ત્યારે વાત થઈ હતી ત્યારે રામાન સ્વામી છત થઈ ગયા. એવા કડક હતા રામાન સ્વામી, જબરજસ્ત. મહારાજે વચનામાં તો કીધું છે, રામાન સ્વામી ઉદ્ધવ રૂપે રામાન સ્વામી હતા એમ બોલા છે. એટલે રૂપે એટલે શું? જેમ કૃષ્ણને ઉદ્ધવ હતા, કૃષ્ણે કીધું ઉદ્ધવ મારા કરતા અણુ માત્ર ન્યૂન નથી, એવી એવું સ્વરૂપ. એટલે રામાન સ્વામી ઉદ્ધવ રૂપે હતા એમ મહારાજ બોલ્યા સત્તા. એટલે મહારાજ નો જો અવતાર ગણીએ તો રામાન સ્વામી એનો પેલો અવતાર. અવતાર એટલે અવતરવું, ત્યાંથી અહીં આવવું. આ બધા મૂર્તિમાંથી આવેલા છે અને મહારાજની મૂર્તિ શ્રેષ્ઠ છે. મૂર્તિનો પેલો અવતાર એ રામાન થાય, ભલે એના ગુરુ રાખ્યા એમ. રૂપે એટલે અર્થી થાય. ને આ જયારે વાત થઈ ત્યારે રામાન સ્વામીને આમ જે ધ્યાન કરતા હતા અને જેની ઉપાસના હતી એને તો કૃષ્ણની ઉપાસના હતી રામાન સ્વામી. એને ધર્મપિતાને દીક્ષા આપી હતી વૃંદાવનમાં. એક વર્ષ ત્યાં ગયા હતા ધર્મપિતાને ભક્તિ માતા. અને રામાન સ્વામી ત્યારે કીધું હતું કે તમે આ છો તમારે ત્યાં, કારણ કે કેટલું છપાયા આગું ત્યારે તો ચાર ચાર છ મહિના પહોંચતા લાગી જતા. એટલે તમારે ત્યાં આ મંત્ર દેવો, શ્રી કૃષ્ણ શરણમમાં કંઠી આપવી. આચાર્ય ત્યારના નિમાયેલા છે ધર્મકૂટથી. એના દીકરા ઘનશ્યામ અને એના દીકરા આ બધા આચાર્યોજી એ પણ કરી. રીતને જાણવી મહારાજ કે ધર્મકુળની રીતને જાણવી. ધર્મકુળમાં પાંચ ભાવે તો પાંચે પાંચ આચાર્ય નહીં, એમાંથી યોગ્ય એક આચાર્ય થાય. આ રીત છે. એને પૂછ્યો છે પ્રશ્ન. મૂળ હકીકતમાં તો રામાન સ્વામી છક થઈ ગયા છે. ઇટ સા ઇમેજિન લાઈક દેટ કે અવળો 19 વર્ષનો ટાબરિયો આવતા પ્રશ્ન કેવો પૂછે છે, તમે ભગવાન કહેવાઓ છો? આપણે કોઈ કહે ને કે આ ભગવાન છે, કોઈ બેઠું હોય ચાલો કે આ ભગવાન છે, સીધું પૂછી નહીં શકીએ, હિંમત જ ન આવે. ને આને 19 વર્ષની ઉંમરે પૂછ્યું, આધુનિક કે સનાતન?
રામાન સ્વામી એટલા નીતિ નિયમ વાળા અને કડક હતા, કોઈ પ્રશ્ન પૂછી ન શકે એ ટાઈપના હતા. અને એને આ ટાબરીઓ પૂછી ગયો, મારો ભગવાન કેવા છો, આધુનિક કે સનાતન? એટલે હી હેડ ન્યુ કે બે ટાઈપના ભગવાન છે, એક આધુનિક એટલે ચાલુ સંસારમાં ભગવાન તરીકે પૂજાય છે, એક સનાતન જે દર વખતે એ જ હોય છે કાયમ. આધુનિક વ્યા જાય, સનાતન તો એ પેલું સ્વરૂપ છે ને, અંત સુધી રહે એ સનાતન. આપણો હિન્દુ ધર્મ પણ સનાતન ધર્મ કહેવાય છે. અને એમાં જે વ્યાખ્યા આપી છે સનાતન ધર્મમાં ઈશ્વરની, એકેશ્વરવાદની, કયા છો પોતે જ ડિક્લેર કરી દીધું બે કહીને. રામાન સ્વામી ધ્યાન કરી અને પછી જોયું પોતે જે મૂર્તિ ધારતા હતા એને આમાં બહુ સામ્ય લાગ્યું. સામે બેઠો પોતે બોલ્યા, આધુનિક તો તમારા સામે બેઠા છે ને સનાતનજી મારા સામે બેઠા છે, આ ખુલાસો આમાં નથી. આ જૂના સંતો મુક્ત જે આવ્યા હોય એ ના હોય ત્યારે મહારાજ વખતે હોય એવી લીલા કરે કે આપણે એમ લાગે આ તો ખોટા, આ તો ન હોય એવું. મહારાજ રોવા માંડી જાય, કોઈ લાગે ભગવાન છે, ખીજાઈ જાય, હાર ચડાવે એના ઉપર ખીજાઈ જાય. હદ છે ને, કથા ચાલતી હોય ને કોક આવી ગયો પથ્થાયકારી બિચારો ભાવથી લાવે છે, આ હાર ચડાવે રે, પૂજા કરવા આવે તેના ઉપર રે, બહુ ખીજી રીજાવે, કથા સાંભળતા રે, હરે હરે કઈ બોલે મારું, એ જમવા બેઠા બેઠા હરે બોલાઈ જતું હતું મારા છે ને, સતત કથા પ્રશ્નોત્તરમાં જ રસ હતો. એ પ્રશ્ન પૂછે, આ તો તમે સાંભળો હું કહું છું, ને ત્યાર પછી અગ્નોતે કાળમાં અમે માંદા થયા હતા ત્યારે અમે સી સાગર પૂછ્યું. ક્યાંથી બોલ્યું અહીંયા વાત પાછું રામન સાહેબ વાળું પાછું હતી. પ્રથમ અમે પીપલાણામાં લાદા બ્રાહ્મણ ને ગયે, રામન સ્વામી ને એમ પૂછ્યું હતું જે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો, ત્યારે રામન સ્વામી તો બોલ્યા જ નહીં. એટલે જે બોયલા તે વાત ન કરે એટલે એ કઈ બોયલા નહીં. એક વચનો તો એમ છે કે રામાન સ્વામી પછી અમે આમાં જ આવશે વૈકુંઠમાં ગયા ને ત્યાં ગયા ને એના એમાં લીન થઈ ગયા. હાલો આવશે આમાં. ત્યારે અમે શિરસાગર ને વિશે, શેષ થયા ને વિશે, શેષ સાઈ નારાયણ સુતા છે ત્યાં ગયા, ત્યારે ત્યાં અમે રામન સ્વામી ને જોયા, માંદગીમાં જોયા. હું મહારાજ 29 માંદા પડ્યા હતા ત્યારે. આ બધા એક એક શબ્દનો સંદર્ભ છે. મહારાજ કઈક બોલ્યો ને હું તો એમાંય કઈક હોય, હે એમાંય કઈક હોય. આપણે બોલીએ છીએ ને એની બોલે છે એમાં કારણ, કારણ કે ભાષા માત્ર એમાંથી ઉત્પન્ન થઈ છે. પ્રણવનાદ માંથી માંડીને વૈખરી સુધીની જે યાત્રા છે એને લઈને છે. એટલે કહેવાય છે મહારાજ માટે ભાષાતીત, શબ્દાતીત, અક્ષરાતીત એથી ઉપર કે છે કામ. હલો ત્યાં અમે રામન સ્વામી ને જોયા, તે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી ઓઢી હતી, એવા બીજા પણ ઘણા શેષ સાઈ નારાયણ ના ચરણાવિંદ ને સમીપે બેઠા હતા. શેષ સાઈ નારાયણ અમે જોયા. જો કૃષ્ણ નામ નથી, ઇન્ટરેસ્ટ જોજો. આ વચનામૃત ઉપર આખા સંપ્રદાયનો આધાર છે અમદાવાદનો સાતમો.
નારાયણ ને જોયા શેષ સાહેબ. શેષ શું છે? કાળ. કાળ ઉપર જે સહન કરે છે, અને નાર એટલે સમુદ્રનું પાણી, એના ઉપર રહેનારા. હાલો, અમે નારાયણ ને પૂછ્યું જે આ રામાન સ્વામી કોણ છે? ગજબ છે ને, બધાને પ્રશ્ન થાય, આપણે થાય કે ભાઈ 19 વર્ષનો છોકરો રામાન સ્વામી ને આવા મોટા વયોવૃદ્ધ અને તપસ્વી, વેરી સ્ટ્રોંગ પર્સનાલિટી, એને બદલી નાખ્યા ગુરુ. નિરાકારવાદીમાં હતા આત્માનંદ સ્વામી કે નહીં, એ ત્યાં ગયા, ત્યાં એમને દીક્ષા લીધી, અને એ તો સુતા હતા, સપનામાં આવ્યા ને દીક્ષા દીધી રામાનુજાચાર્ય. અને કીધું તમે ત્યાં જ જાઓ ગુજરાતમાં, અને ત્યાં જઈને આ એકાંતિક ધર્મ ત્યાંથી આવ્યો. અને 1900 વર્ષ થઈ ગયા. વિશિષ્ટાદ્વૈતના સ્થાપક એ રામાનુજાચાર્ય. પણ રામાનુજાચાર્ય હજી લક્ષ્મીનારાયણમાં હતા. અને એને નામ પાડ્યું છે શ્રીનિવાસ. શ્રી એટલે લક્ષ્મી નો જ્યાં નિવાસ છે. ત્યારે મહારાજે જે આપ્યા એમાં મુક્તમાં સ્ત્રી પુરુષના ભેદ જ નથી, પ્રકૃતિ પુરુષથી પરની વાત છે. એ પૂછ્યું એટલે રામાન સ્વામી નતું પૂછ્યું, તમે ભગવાન કહેવાય આધુનિક સનાતન, ઓને એ જ પૂછ્યું આ કોણ છે. હલો, બરાબર. પછી નારાયણે કહ્યું જે એ તો બ્રહ્મવેતા છે. બ્રહ્મવેતા છે. હવે રામાન સ્વામી ને ભગવાન માનનારા ઘણા હતા, એટલે શિક્ષાપત્ર માં પાંડે લખી નાખો બ્રહ્મવેતા હોય એનું પણ ધ્યાન ન થાય. ફર્સ્ટ કલમ. એક જણા કોઈ માનતા હતા, એમાં તમે કહ્યું ડાક્ટર આ બધા 150-200 જણા છે, એને ગુરુ માનતા હતો રમણ કાકા, મોટા મુક્ત માનતા હતા. એમાં કોકને કેજો જોઈએ, રમણ કાકા સતત ખીજાઈ જાય. ચલણ હતું ત્યારે, બધી વાત ચલણ ની વિરુદ્ધ કરી છે. હિંમત તો જોવા નહી, ત્યારે કઈ ભગવાન નતા ઓળખાણા. મનુષ્ય દેહ ધરીને બેઠા હતા એટલે કોઈ માને કે ના માને. આ જયારે પૂછ્યું ત્યારે એની 19 વર્ષની ઉંમર હતી, આના શિષ્ય નતા થયા. ત્યારે પૂછ્યું ત્યારે કીધું કે બ્રહ્મવેતા છે. મહારાજે શિક્ષા પર બ્રહ્મવેતા હોય એનું ધ્યાન ન થાય. હાલો, વાંચો ત્યારે બધું યાદ રાખવું જોઈએ, તો જ મજા આવે ને. શિક્ષા પદ્ધતિ માં વાંચી જાય, મોઢે હોય આખી 212 મોઢે હોય પણ અર્થ ન સમજતા હોય. ઉત્તર સમજે છે, અર્થ નથી સમજતા. એક જ વાક્ય માં અર્થ પણ હોય ને ઉત્તર હોય. યુ હેવ ટુ ડ્રો આઉટ વિચ ઇઝ મીનિંગફુલ અને વિચ ઇઝ મિયર એક્સપ્લેનેશન. હેલો. એમ નારાયણ ને બોલતે સતે રામાન સ્વામી તો તે નારાયણ ના શરીર ને વિશે લીન થયા, ને ત્યાર પછી અમે દેહ ને વિશે આવ્યા. નારાયણ ને શરીર ને વિશે લીન થયા, એકલા લક્ષ્મીજી નથી થયા, નારાયણ હતા. ત્યારથી એમને મગજમાં હતું કે ત્યાં સ્ત્રી પુરુષ ના ભેદ નથી. ભૂલી જાઓ, હમણાં ભગવાન થઈને બોલતા તમે મહારાજ કે નહીં, એની સુકામ એમાં મન સ્થિર નથી થતું.
એટલે બ્રાહ્મણ નો પ્રશ્ન એ છે કે તમારા સ્વરૂપમાં મન સ્થિર થાય એનો ઉપાય કયો? આ ઉપાય બતાવ્યો છે. તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ આ ઉપાય. આમાં રામાયણ સમય એમાં લીન થઈ ગયા. શું લીન થયા એટલે શું? ઓમાં નારાયણ સાથે કાયમ લક્ષ્મી છે, મહારાજ સાથે અનંત કોટી મુક્ત છે. સ્ત્રી પુરુષના ભેદ નથી ત્યાં. સ્ત્રી પુરુષના ભેદ નહીં એટલે દેહભાવ ન યોગ્ય હોય એને જ રહી. તે પછી અમે અંતરદ્રષ્ટિ કરી ત્યારે પ્રણવનાથ ને જોયો. જોયો નાદ તો સંભળાય, જોયો કેમ? કઈ પણ અવાજ આવે કાન થી સંભળાય છે, આંખ થી શું સંભળાય? અને પ્રણવ માંથી બધા શાસ્ત્ર થયા છે. વોટ એ ગ્રેટ વચનામૃત છે આ. જો એનામાં રસ લઈને વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો આ 7 દિવસમાં ન પતે. 7 દિવસમાં વચનામૃત કથા થાય જ નહીં. 7 વર્ષે નો 7 જન્મે નો થાય. રોજ નવું નવું આવતું જાય. જોયો નાથ સંભળાય, જોવાય કેવી રીતે? તો જે નાદ માંથી થતા થતા વૈખરી થઈને ભાષા થઈને ભાષામાં પછી શાસ્ત્ર થયા છે. અને એમાં શાસ્ત્રમાં વર્ણન છે લાઈવલી, એક સેકન્ડમાં જોઈ લીધું ત્યાં. અમે એબાઉ ઓલ ધીસ થિંગ બાબુ ખોપાળા. આ વાત આવી આવી કે મૂર્તિ મરે મૂર્તિ સુખ કેમ ભોગવી, મેં વાત સમજાવી. 30 સાધુ અને 150 હરિભક્ત. હરિભક્ત બતા એવા ગિરધર ગમાંગ જેવા આપણા હમણાં બસ આ તારા બાપા હતા. વાત કરી હું એક્સપ્લેન કરો. આવી તો છે બધું. આ નિષ્કાન સ્વામી કીધું એક હરિભક્ત પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે મૂર્તિ માય અચરજકારી છે, સદા કાયમ માટે મૂર્તિ માય. એનો અર્થ શું? આ સમજાવે કે હવે આ ચર્ચા છોડો, ઘરે મોડું થાય. કઈ નહીં, એને જાણવું જ નતું કોઈને. ને એમાં 5-7 તો શાસ્ત્રી પંડિત હતા. અત્યારે જે મોટા મોટા ભાષણ દે જે બધા હતા ત્યાં, ઘનશ્યામ સ્વામી, ઓલા ખોપાળા વાળા જ્ઞાન સ્વામી, બીજા 2-3-4 હતા બધા. Nobody can refute me, but they did not accept it. મને રિફ્યુટ તો શું કરે, કપાળ કરે. પણ એક્સેપ્ટ કરો, કાં રિફ્યુટ કરો, કાં એક્સેપ્ટ કરો. એક્સેપ્ટ ન કરો, રિફ્યુટ થઈ ન શક્યો. એને હરે નું મોડું થતું હતું તો બધા એમાં મોડું થાય. હરેમાં મોડું થાય એના મોક્ષમાં મોડું થાય. હાલો આગળ નથી ગમતો તને? હે, આ બધા શંકર નો નંદીશ્વર છે, ગણપતિ નો ઉંદર છે, આ બધા સાધન છે. હાલો લોકો બધા પગે લાગે છો નંદેશ્વર બેસી ગયા પાંડે. શંકર નું વાહન છે તે ઉપર બેસીને અમે કૈલાસ માં ગયા. વોટ વોઝ હી?
તે ઉપર બેસીને કૈલાસમાં શિવજી પાસે ગયા ને ત્યાં ગરુડ આવ્યો એના ઉપર બેસી ગયા. હલો, મૂળ વાત તો હવે આવે છે. ગરુડ એ પણ ઉડી ન શક્યો એટલે અમે એકલા સ્વરાર્થ કવિતા, ધેટ ઇઝ ગરુડ ની ગતિ મા માયા સુધીની છે, પછી ન જઈ શકે. મહારાજ ઉભા રહીએ, ગરુડ ના આવે એટલે કે હાલો હવે પાછા એમ કે એકલા સ્વરાર્થ કવિતા, અને મારા સિવાય કોઈ પુરુષોત્તમ જોયો નહીં. હું કેવો છું, મારા જમણા અંગૂઠાના રક્તિ જા પૃથ્વી ડલાવ તો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી. સાયન્સ તો હવે આવે છે કે ભાઈ ધરા સો બિની બ્રહ્માંડ, બ્લેક હોલ, એની અંદર કેટલી આકાશ ગંગા છે. શાસ્ત્રમાં ક્યાંનું લખ્યું છે, કોટી સૂર્યચંદ્ર જેવો પ્રકાશ છે. હવે આ લોકો આવ્યા છે સાયન્ટિસ્ટો કે ધેર ઇઝ સમ બ્લેક એનર્જી એમ કીધું છે. ને આ ક્યારે બોલ્યા છે, એ મૂર્તિ શ્યામ છે પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, શ્વેત જણાય છે. એનો અર્થ કે બધાનો અર્થ શું કામ કાઢો, સામને સામને કહો આ તો અહીં કર્યા કરો. અનેક જન્મ સંસિદ્ધ થતો આ ને આ જન્મે છતે જે જો મહારાજની પ્રાપ્તિ કરી હોય કે મહિમા જાણો હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ. યુ ટુ રિબાઉન્સ, મનમાં પ્રશ્ન હોય શંકા હોય કાઢી નાખવી જોઈએ, એને બદલે દાબી દઈએ બીક ના માર્યા. જોવા દો, જોવા દે, હરે નું મોડું થાય કાયમ, સવારે મોડું થયું હોય પણ 8 વાગે એટલે સાંજનું મોડું થતું હોય, હરે હરે માંથી ઊંચા નથી આવતા. એ સોલ ઇઝ વન્ડરિંગ બિટવીન ટુ એન્ડ્સ, વન ઇઝ ડેડ એન્ડ અનધર ઇઝ પાવરલેસ ટુ બી બોર્ન. આ દશા છે. એક મરી ચૂકો છે અને બીજામાં જન્મ લેવાની તાકાત નથી. સાચું જ્ઞાન શું છે, સાચી ઉપાસના શું છે, એના માટે તૈયારી નથી, જ્ઞાન નથી. અને જે છે એમાં વિશ્વાસ નથી એટલે વન ઇઝ ડેડ અનધર ઇઝ પાવરલેસ ટુ બી બોર્ન. આ છે અમદાવાદનું સાતમું એટલે હાજા ગગડાવી નાખે સરખી રીતે સમજાવે તો. ભક્તિ ભક્તિ કરી છે ને બધી, એ નીકળી જાય કે કાંઈ નથી કર્યું એવું થઈ જાય. એન્ડ ફોર ધેટ આ સભા છે. આપણે કઈ થોડા કોઈને કંઠી પહેરાવે છે કે ધોતિયા ઓઢવા છે. તે ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મધામ ને વિશે જાતા હતા ત્યાં ગરુડ પણ ઉડી શક્યો નહીં. વૈકુંઠ માં તો પોતે જે આવ્યા, બ્રહ્મધામ આજે વૈકુંઠ કીધું, ઓલું વૈકુંઠ છે એમાં ફરક. ઓ વૈકુંઠમાં લક્ષ્મી જે છે, શેષ છે, નાગ છે, બધું પડ્યું છે, પાણી બાણી બધું છે. આ જે વૈકુંઠ બોલ્યા છે એ ઇન્દ્રિયોની વૃત્તિ કુંઠિત થઈ જાય એ વૈકુંઠ, દેહભાવ નીકળી જાય, હું છું એવું નીકળી જાય ત્યાં. અને બ્રહ્મધામ વાંચે લાઈન પાછી, એ ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મધામ ને વિશે જાતા હતા. ગરુડ ઉડી ન શક્યો. ગરુડ એટલે સાધન. આ સાધન થી ન થાય, કૃપાથી જ થાય. આવી સ્થિતિ સુધી પહોંચ્યા હોય એનો ઉપર જ કૃપા થાય. પોતે એવા પાકા છે, ક્યાંય છૂટ નથી આપ્યો અને બધી છૂટ આપી દીધી છે. યુ આર એટ લિબર્ટી ટુ ડુ એનીથિંગ બટ યુ કાન્ટ ડુ સર્ટન થિંગ. હવાતી નહીં. ગરુડ એટલે બધા યમ નિયમ આસન ધ્યાન ધારણા પ્રત્યાસન નથી, નાનથી દેહથી ચોખારે બધા. ધેટ ડઝ નોટ એન્ડ ધેર. Soul wandering between two worlds. One is dead and another is powerless to be born. And my taakat nahi. Eve taane krupa kaam lage. Na thavanu hoy ki krupa thi thai jaye. O sadhan kari kari ne ahi sudhi pahuncho hoy
આજ મહારાજ ની પ્રાપ્તિ, મૂર્તિ પ્રાપ્તિ તો કૃપા જોઈ. ત્યાં ગરુડ પણ ઉડી શક્યો નહીં, એટલે અમે એકલા તે સર્વ થકી પર એવું જે શ્રી પુરુષોત્તમ નું ધામ એમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું. ત્યાં ગયા, ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું. રા સહન થાય, હજી સુધી નથી થતું વડતાલ દેશમાં. આ વર્તમાન તો કાઢ નાખ્યું. હલો, મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહીં, એટલે ઠેકાણે ફર્યા અને પછી અમે દેહને વિશે આવ્યા ને ફેર અંતર સામું જોયું ત્યારે એમ જણાણું જે સર્વ બ્રહ્માંડ ની ઉત્પત્તિ સ્થિતિ ને સર્વ બ્રહ્માંડ અગેન બ્લેક એનર્જી એ મૂર્તિ શ્યામ છે, પણ અતિ તેજે કરીને શ્યામ નથી જણાતી. વોટ ઇઝ ધીસ બ્લેક એનર્જી અને વાય શ્યામ? કેમિસ્ટ્રી નું ધડક જ્ઞાન હોય ને તો આ સમજાય. ધ કલર ઇઝ રિફ્લેક્શન વિચ કલર ઇઝ નોટ ધેર. ખાલી બ્લેક જ કલર એવો છે કે જે ઓરિજિનલ છે, બાકી બધા મેળવણી જ થાય છે. લાળ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણી થી થાય. એની કલર તું સમજી શકીશ. આ જે કલર છે લાલ દેખાય છે, એમાં લાલ ઓછું છે એટલે સૂરજના કિરણો જે સપ્તરંગી છે એનું રિફ્લેક્શન નથી લઈ શકતા એટલે લાલ દેખાય છે. બ્લેક ઇઝ ધ ઓનલી કલર, અને ઓનલી એટલે ઓરિજિનલ, વિધાઉટ એની ડિસ્ટર્બન્સ ઇઝ બ્લેક. વિજ્ઞાની કોઈ માનવા માંડ્યા છે હમણાં બ્લેક એનર્જી છે, એમાંથી આ બધું થાય છે. બ્લેક હોલ, બિગ બેંગ. ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનો કરતા પણ હું છું ને અનંત બ્રહ્માંડ ના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલો. અનંત બ્રહ્માંડ ના અસંખ્ય, દરેક બ્રહ્માંડ માં આ બધા છે, કૈલાસ વૈકુંઠ ભૈકુંઠ બધા છે. ગોલો, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ, અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ. હેલો, કે સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને દગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી દગાવે. કારણ કે સર્વેના કરતા ઈ છે. આ ઉભા છે પાંડે, આ ગુલાબી પાઘડી પહેરીને, ગુલાબના હાર પહેરીને બેઠા છે ને, મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિ સર્વ તેજાયમાન છે એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે. આવો નિશ્ચય કર્યો હોય એની બુદ્ધિ સ્થિર થાય. કેટલા બધા આવરણ છે, દેહ નું આવરણ, પંચેન્દ્રિય નું આવરણ, અંતકરણ નું આવરણ, આ બધા એમાંથી કદાચ બહાર નીકળ્યા. 24 અવતાર નું આવરણ, પંચભૂત નું આવરણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આવરણ, આ બધા એક ભેદી નાખવાના છે. ની ભેદી વાળો સાવ ઝીણો છે, અણુ સરખો સૂક્ષ્મ છે, માયાથી લપેટાણો છે, પણ એને નિર્ગુણ કરવાનો છે. સગુણ નિર્ગુણ ભગવાન છે કે નહીં જવાળો પોતાનો વિચાર નથી કરતો, હું સગુણ છું કે નિર્ગુણ છું. મહારાજ નું સ્વરૂપ સગુણ કહેવાય કે નિર્ગુણ? તું ડાયો તારું તો સંભાળ પેલા. કેપેસિટી વગરની વાત કરી નાખે. એક શેર વેચાય નહીં એનું, મોટી મોટી પ્લાન કરી નાખે એનું શેર વેચાય જ નહીં. એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું
તે મારે વિશે મન સ્થિર થાય. આટલું કરો તો સ્થિર થાય આમ સમજો. પ્રાજી પ્રાજી જ બિચડે સામાન્ય તો પૂછો છો કે જલ્દી માર્ગ જાઓ, આમાં ધ્યાન કરજો, પાંચ માળે ફેરો જે થઈ જશે. એને એમ હશે કે આવું કઈ કહી દેશે, કારણ કે વાસુદેવ મહાત્મ્ય વાંચવા વાળા અને ભાગવત વાંચવા વાળા આ જ્ઞાન પ્રાજી નહીં નતું. બહુ મોટા હો પ્રાજી ભગત, આ તો હું વાત કરતો ત્યારે અમુક રીતે વાત કરતો. જેને મહારાજ માટે આટલું કર્યું, દેશમાં ગયા નહીં અને જવા જ ન દીધા કચ્છમાં, દવે હતા મારે નાતમાં પ્રાજી દવે. એક વાર પરણવા નથી તો હા દવે બે બે ત્રણ ત્રણ વાર પરણી ગયા. આપણે એ ઈચ્છા નથી કઈ, હવે એને હતી ઠેઠ સુધી. આવો નિશ્ચય કર્યો હોય તો મન સ્થિર થાય. ગુરુ છે મન સ્થિર થાય એટલે ધ્યાન નથી થતું કોઈ, તો ધ્યાન ન થતું તો કઈ નહીં, માનસી કરો. એમાં તો એ સેવા કરો છો ને નવડાવો છો, તો કેટલી વારમાં આમ લોટો રોતો રોતો ક્યાંક ચિત્ત ચડી ગયું તો ઓલો ઠરીરીએ પાંડે ત્યાં સુધી આ બીજા વિચારમાં ચડી ગયો હોય. દસરે ચડીને મેં તો કાચો નખ કાપ્યો, મેં તો સાહેબાને અધ વચ્ચે રાખ્યો. રાધા વાત જોતી હતી કૃષ્ણ આવતો અત્યારે, કે ત્યાં જમનાન તીરે છે ને વનમાં વાંસળી વગાડે છે ને આવો જમણો ટાઈમ થઈ ગયો છે ને કરતો કરતો આમ બટકું ભરાઈ ગયું, કાચો નખ કપાઈ ગયો. તો આમાં ધ્યાન ગયું ગયું, કૃષ્ણનો જે વિચાર હતો એ ત્યાં અટકી ગયો. દસરે ચડીને મેં તો કાચો નખ કાપ્યો, મેં તો માનસી માએ કાચા નખ જ કાપ્યા છે. જેમ જેમ માનસી કરીએ ભલે થતી એવી તો પાછી વેચે બીજે જોઈશે ત્રીજે, એમ કરતા કરતા અનુસંધાન કરતા કરતા મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. આ વચનામૃત છે એમાં જે વર્ણન છે મહારાજનું, આવા એ સમર્થ છે, એને તમે નવરાવી શકો છો અને જમાડી શકો છો. માનસીમાં અત્યારે આ મૂર્તિને બાર તાળા બાળા મારી વ્યા ગયા છે, ખોલવું હશે અડી નથી શકતા આપણે, માનસીમાં એવું બાત ભરી શકો છો. આ સ્વરૂપમાં તો થાય, અને એ નિરાત તે કરશું એવું કોઈ દે નહીં થાય, એવી નિરાત આવશે જ નહીં. આ સમજદારીની વાત છે, કાંઈ મૂકવાનું નથી, કાંઈ ત્યાગ કરવાનું નથી, એના રહેત કરો. હલો ને કોઈ કાળે વ્યભિચાર ને પામે નહીં, કોઈ કાળે વ્યભિચાર ને પામે નહીં. આવા ઈ છે, એક જ છે, મારા સિવાય કોઈ ભગવાન ન દીઠો ઈ સમજવાનો. ને સૂર્ય ચંદ્ર અનંત કોટી એના તેજે તેજાયમાન છે, અને અનંત કોટી બ્રહ્માંડ છે, એક બે બ્રહ્માંડ નહીં, આ પૃથ્વીનો ગોળો છે ઈ જ બ્રહ્માંડ નહીં. સાત પાતાળ ને સાત સ્વર્ગલોક ઈ બ્રહ્માંડ નહીં, એવા અનંત કોટી છે, એના કરતા આ જ છે. પશુ પંખી ચરાચર જીવનમાં અણુએ અણુએ જળ ચેતનમાં વિકસી રહી પરમાત્મા, એવર એક્સપાન્ડિંગ યુનિવર્સ, એવડું છે એમ નહીં, વધતું જ જાય છે. ચારે બાજુ પ્રમાણે રહિત એનું કઈ એન્ડ નથી. આવા છે પાંડે, અઘરા છે, એનું મહિમા જાણ્યો હોય, અને આવા મોટા છે, આટલા શક્તિશાળી છે. એ 1837 કેવળ કૃપા કરીને આવ્યા, અને 86 ગયા.
આ બે ઘટના સુખદાયક ને દુઃખદાયક લાગવી જોઈએ. જિંદગી મેં દો ઘડિયા ગુજરી થી અંપે કઠિન, બે ઘડી કઠિન ગુજરી, જિંદગી મેં દો ઘડિયા ગુજરી થી અંપે કઠિન, આપકે આને સે પહેલે, મારા 1837 પહેલા ઓર આપકે જાને કે બાદ 86 પછી, કઠિન કાળ છે. પણ કઈ કઠિન નથી લગાવ, એ જ મહારાજ ના આજે 11 છે ફરાળ કર્યો, સામો કર્યો, ધેટ ઇઝ ડિફરન્ટ. જ્ઞાન માર્ગ ની વાત બીજી છે, ભક્તિ માર્ગ ની વાત બીજી છે. આજ મને પૂછ્યું જોતું કે એમાં વટાણા શેતી ન ખવાય ને, કેમ ખબર પછી ખાવું એ ખાતા, અમે જ બધું ખાઈ લઈએ છીએ. કેટલી બધી કઠોળ છે એમાં, કયું કયું ખવાય ને કયું કયું ન ખવાય, એ બધું કોણ ડિટેલ કરવા જાય? મેં તો હું તો આવું કઈ ભણ્યો જ નથી. ન ખવાય તુરિયા ખવાય કે નહીં, મેં તો કેટલી શાકભાજી છે બધું પૂછમાં મને જમી લેવા દે, એને અગિયારસ કરી છે. ઓલ ધીઝ થિંગ્સ બીજી દુનિયાના માણસો હોય એવું લાગ્યા કરે તમને કે એલિયન છો તમે, આ બધા નથી લાગતા. આપણે એલિયન એવું લાગ્યા કરે ઘણી વાર, બીજા ટાપુમાંથી આયેલા એવા છે, ક્યાં ફસી ગયા, બધા એલિયન જેવા લાગ્યા કરે. ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તેને સર્વે ને હું સર્વોપરી એવું જે મારું ધામ. દાદી આપણે બધા છે આ વિશ્વાસ રાખવાનો છે. મારું ધામ છે તેને પમાડીશ અને તે સર્વે ને અંતર્યામી જેવા કરીશ. અંતર્યામી જેવા કરીશ એટલે શું? અંતર્યામી આપણે આવું થયા પછી અંતર્યામી પણ છે. અંતર્યામી એટલે બીજાનું જાણવું, આ સ્થિતિ પહોંચ્યા પછી બીજાનું જાણવું એટલે શું? સુકામ અંતર્યામી થવું તમે અહીં પહોંચ્યા પછી તો અર્થ થશે ને કઈક, મહારાજ બોલ્યા છે તો. એટલે બધાએ મુક્ત ને એક સરખું સુખ આપે છે. મુક્તાન સ્વામી હોય, ગોપાલ સ્વામી હોય, બ્રહ્માન સ્વામી હોય, ઝીણાભાઈ હોય, ત્યાં એવી કઈ ભેદ નથી. ત્યાગાશ્રમ વર્ણાશ્રમ અહીં છે ને, મનુ કરી ગયો છે, કોટી મનુ આની સ્તુતિ કરે તો આ પ્રાપ્ત ન થાય, એ સ્વરૂપ આપણે પ્રાપ્ત થઈ ગયું છે. એટલે મહારાજે પ્રૂફ આપી છે પત્નામૃતમાં કે વર્ણાશ્રમના ધર્મ અતિ ગૌણ છે, આના પાસે એ આ ધર્મ પાસે આવો એ ધર્મ છે. હાલો ને બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે એવા સમર્થ કરીશ. આવા અક્ષર જેવા ઉત્પત્તિ આદિ કરે એવા સમર્થ કરીશ, કારણ કે પોતે અકર્તા છે, કોક મારફત કરાવે છે ઉત્પત્તિ, કરતું અકર્તું અન્યથા કરતું, એટલે એવા કરીશ. હાલો પણ પછી સામર્થ્ય પામીને એમ જાણે જે હું મોટો છું, જેને જેને આ જાણ્યું, કારણ કે 1837 પહેલા સ્વરૂપ આવ્યું જ નતું, ખબર જ નથી. તો મહારાજ નતા હતા અહી, નતા ના અહી હતા, આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, એ તો વિચારો ને મન માથે, એમ કે વિચારો આવ્યા નથી, ક્યાંથી આવ્યા અમે, એવરીવેર ઇઝ ધેર, ઘટ ઘટમાં નાથ વિરાજે, રોમ રોમમાં તેજ પ્રકાશે, પશુ પંખી ચરાચર જીવનમાં, અણુએ અણુએ જળ ચેતનમાં વિકસી રહી, એ હતા જ આવ્યા શું ને ગયા. આજે મહારાજ નું શ્રાદ્ધ છે, ધામધૂમ ઉજવી નાખ્યું, ખાસ આવો ગઢડા. આ શ્રાદ્ધ કરવા જેવી વ્યક્તિ હતી, મતલબ કે ગયા
ઠીક છે, વ્યવહારમાં આવું બધું હોય તો કરતા હોય છે, સોલ રાઈટ, ચાલો તમે કર્યા, પણ એની સમજ આ છે, નોટ ધેટ ધે આર ડુઈંગ સમથિંગ રોંગ, બટ ધે હેવ નોટ એચીવ વોટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. એ વાત નથી ખબર, એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત જ નથી ખબર, પછી ઓર્ડિનરી ઠીક છે, બરોબર છે, કર્યા કરો. આ જ્ઞાન થઈ જાય એ સાક્ષાત્કારથી વિશેષ છે, ઓલું તો ઘૂઘરો છે, સમાધિ ઘૂઘરો છે, ગુણાત્મ સ્વામી કહેતા, તો વગાડવો પડે, ઘૂઘરો પડ્યો અંદર બધું ઠેર્યું બેર્યું બધું હોય, પણ એમને પડ્યો તો અવાજ ન કરે, હલાવીએ તે અવાજ કરે, એમ ધ્યાન કરો, નાખ્યા મૂકી રાખવાનું તે સમાધિ થાય. આ જ્ઞાન થઈ જાય અને અખંડ સમાધિ, અખંડ સ્મૃતિ એ સમાધિથી શ્રેષ્ઠ છે. અને આ જ્ઞાન એ જ વિજ્ઞાન છે. યેન જ્ઞાતેન, આ જાણવાથી ઇદમ સર્વમ વિજ્ઞતા, બાકી બધું વિશેષ નથી. કોઈ ચીજ નથી આવડતી એવું લે નહીં પછી. અને જેને એમાં રસ ન હોય ને એ કે ખબર નથી જવા દે, રસ ન હોય એટલે બાકી ધે કેન નો એવરીથિંગ, એટલે અંતર્યામી એટલે ઈ ધે નો એવરીથિંગ, એવા કરીશું તમે. એટલે નોલેજ, ફુલ ઓફ નોલેજ, જ્ઞાનમય જિંદગી થઈ જાય. અને જી છે અન્નમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ એ થઈ જાય. આ દેહ છે એ અન્નમય બ્રહ્મ છે, એમાં છે નાનકડું ઝીણું, એ બ્રહ્મ છે, તેજસ્વી છે, શક્તિશાળી છે, અને એ આમાં છે, એમાં આ છે, એ વિજ્ઞાનમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, હેરાન કરે છે બધું, એ છે બ્રહ્મ. કેટલાય પ્રકારના બ્રહ્મ છે. નચિકેતાનો પ્રશ્ન છે આ શાસ્ત્રમાં. કેટલા વાગ્યા સુધી છે આજે આરતી? કેટલા વાગે થાય છે? બેસાય સર. એમ જાણે જે હું મોટો છું, એમ જાણીને ઋષિ રૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નર નારાયણ. ઋષિ રૂપ એટલે પોતે નરની આકૃતિમાં નારાયણ, ઋષિ એટલે મહારાજ, વન વિચરણ કર્યું ત્યાં સુધી ઋષિ રીતે જ રહ્યા હતા. આ તો સત્સંગમાં આવ્યા પછી ભક્તો પહેરાવ, ત્યારે ગુલાબની પાઘડી કરે, ગુલાબના હાર પહેરે, પેલા કોણ હાર આવતા, અને પછી એક લોટા સિવાય કઈ નહીં, એ ઋષિ રૂપ. બધા ઋષિ એટલે ભગવાન નું કહેવાય, ઋષિ ઘણા હોય, એટલા માટે શબ્દ વાપરો છો, ઋષિ રૂપ એવા જ હરિગુરુ અને ગુરુ હરિ, ઘણો ફરક છે. બધા ગુરુ ને હરિ ન કહેવાય, કેટલાય ગુરુ હોય, સંતો મોટા સારા હોય, ગુરુ કહી રહ્યા હોય, ઋષિ ઘણા હોય. જે પ્રત્યક્ષ શ્રી નર નારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર આવવા દેવો નહીં. આવી સ્થિતિ થઈ હોય તમારી છતાં અહંકાર ન આવવા દેવો. આ સ્થિતિ શું, પાંચમી સિદ્ધિ એ તો માણસ પોતાને ભગવાન સમજવા માંડી જાય, બહુ અઘરી છે. સાત સિદ્ધિમાંથી પાંચમી અટકી પડે જ બધા. કેટલા બધા બાબા, કેટલા બધા ભગવાન થઈ ગયા છે હમણાં, હાથ નાખો એકાદ ભગવાન નીકળે, શ્રી શ્રી ફલાણા ફલાણા ફલાણા, એ બધા ભગવાન છે. એના ચેલાઓ પૂછે કે આ જ છે, ના ચેલો એવો, એને ગુરુ પૂછ્યું કોણ છો તમે, ભગવાન કહેવાવ છો, ને કન્ફર્મ કર્યું કે આ બ્રહ્મવેતા છે, વૈકુંઠાત્મા લીધ થઈ ગયા, એ બ્રહ્મવેતા છે એને કીધું, અને અમે શિક્ષાપત્ર માં લખી નાખ્યું બ્રહ્મવેતા એનું ધ્યાન ન થાય. ક્યારની એના મગજમાં હતું બોલ,
19 વર્ષની ઉંમરે આ બોલ્યા છે, બ્રહ્મવેતા છે, એને લેબલ આપી દીધું. કુળ બ્રહ્મવેતા બહુ સારો, બ્રહ્મ જેવા કે હલકી પદવી નથી, એનું ધ્યાન ન થાય. બ્રહ્મ નથી, બ્રહ્મ એક જ છે. પરથારામાં સ્વામિનારાયણે બ્રહ્મ કીધા. પછી બધું ડિસ્ટર્બન્સ હતું એટલે પોતે નવી પ્રોપોગેટ કરી, બ્રહ્મ છે એ મારી મૂર્તિનું તેજ છે. અનુવિથી ઉપર છું પરબ્રહ્મ, જાણે જીવે ઈશ્વર માયાના મર્મરે, બ્રહ્મ રૂપ થઈ ભજે પરબ્રહ્મ. જીવ ઈશ્વર માયા રામાનુજ આચાર્યની વિશેષતા દે, બ્રહ્મ ને પરબ્રહ્મ ઘનશ્યામ પાંડે નું બ્રહ્મ. ક્યાં બાત હે, એક મિનિટ મૂકી ન શકો જો સરખું જાણ્યું હોય આવું તો. ઘડી ઘડી એનો વિચાર આવ્યા કરે. તો પછી ઓલા બ્રાહ્મણે પૂછ્યું છે, અઘરું પડ્યું એને, આવો જો તમને મારા સ્વરૂપમાં નિશ્ચય હોય તો વ્યભિચારને નહીં પામો તમારું મન, એ તો ગોઠવાઈ જશો. એટલે બ્રહ્મ વેતાને કાઢી નાખો, અન્યને કાઢી નાખો, કેટલાય બ્રહ્માંડ છે એ મારે તેજે તેજાયમાન છે. ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય ત્રણેયનો કરતા હું જ છું, ભલે કોક મારફત કરવું છું અન્યથા કરતું, એમાં શક્તિ મારી છે એટલે મારા સિવાય કાંઈ છે નહીં. ધ એસેન્સ ઓફ ઇટ રૂહ છે, એ આત્માનો આત્મા છે, આવું સમજાય. પેલા તો સાંભળી તો લ્યો, સમજો પછી. સાંભળાતું નથી, મંદિર થઈ જવા સેલ છે, મૂર્તિ પ્રતિષ્ઠા પાટોત્સવ આ બધું સેલ છે. ખરો પાટોત્સવ જયારે હૃદયાકાશમાં મહારાજની પધરામણી થાય, એ પાટોત્સવ છે. હમણાં કચ્છમાં થવાનો છે પાટોત્સવ, નવા મંદિરમાં મૂકી 10-15 લાખ માણસો આવવાના છે. ને આવું કરવા માટે પાંડે પ્રથા ચાલુ રાખી, વલ્ભાચાર્ય બેઠા કે એ બરોબર છે કે કર્યા કરો, કારણ કે એમ કરશો તો રહેતા રહેતા તમે સમૂહમાં આવશો, અને સમૂહમાં આવતા કોક વાર કોક સંતની કોઈ મોટા મુક્તની ઓળખાણ થઈ જશે તો મોક્ષ થશે. ચાલુ રાખવા, બધા જ્ઞાન માર્ગમાં ક્યાંથી આવી શકે, ભક્તિ માર્ગ ઈઝી છે એટલે બધા લાગી પડે. વિચાર કરી શકતા નથી, એ સાધન કરવા માંડી જાય. સાધનખોર બંડખોર હોય છે ને એમ સાધનખોર સાધન જ કર્યા કરે. ને આ મોટા મોટું સાધન છે એના તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. વી ડોન્ટ ડુ ધેટ. સોલ વન્ડરિંગ બિટવીન ટુ વર્લ્ડ, વન ઇઝ ડેડ એન્ડ અનધર ઇઝ પાવરલેસ ટુ બી બોર્ન, બે વચ્ચે ભટકા કરીએ. ને આવા છે, અસંખ્ય છે, એના ઉપર કેવળ કૃપા કરીને પોતાનું અક્ષરધામ પ્રમાણે થી ઓછી દયા છે. આ બધું માયાના લોચા જ જોઈ છે આપણે, એ દયા મારા પછી કરજો ને, ધામ પછી લઈ જજો ને. હમણાં તો જરા નિરાશ થાય એવું કરો, કારણ કે દેહભાવ જાતો નથી. એકલા સ્વરાટ થકા ઓઈડા, એમ એકલા એ વિચાર કરવાનો છે હું મારો મોક્ષ સાધી લઉં. આ જ્ઞાન પ્રહલાદને થયું હતું, 6 વર્ષના છોકરાને, કે તમે આ બધાથી મારે રક્ષા કરીને રક્ષા નથી માનતો. શું કામ થયું પ્રહલાદને આ જ્ઞાન? નારદ મળ્યા, એને કીધું. એ તો તો રાક્ષસ કુળમાં જન્મ હતો પ્રહલાદનો, હિરણ્યકશ્યપ ત્યાં જન્મ હતો, ખાન પાન આથી બધું ઈ, છતાં મોટા મુક્તનો સમાગમ થયો નારદનો.
એટલે 6 વર્ષની ઉંમરે એને ગયા, એને હું રક્ષા નથી માનતો. મારા અંતરશત્રુને બંધ કરી નાખો એને હું રક્ષા માનું. એને થયું કારણ કે નારદ સાથે ઓળખાણ થઈ છે. એમ આ જ્ઞાન મહારાજના કોઈ અનાદિ મુક્ત મળતા હોય એનેથી લઈ એની કૃપા થાય, બાકી સાધન કેદી કરતું, કેદી ખૂટશે? આગલા જન્મને નથી ખૂટતા હજી. જ્યાં સુધી સપના આવે છે એ બધા એક્સપિરિયન્સ આગલા જન્મ ના હોય, કે માઇન્ડ એનું છે, દેહ બદલાઈ ગયો છે, અંતકરણ એનું જ, સૂક્ષ્મ દેહ એનું જ છે, હારે જ સૂક્ષ્મ સ્થૂળ ઓલા જે ચાર છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ જીવ સાથે જોડાયેલા છે, એ નીકળ્યા નથી. એ અંતઃશત્રુ, એના શત્રુ મારા તમે નાશ કરો ત્યારે હું મારી રક્ષા કરી એમ માનીશ. જ્ઞાને કેવું સામર્થ્ય વાપર્યું મહારાજ, એને દૂધ ભાવ્યું ભેંસનું કલ્યાણ, ઘોડા ઉપર બેઠે એનું કલ્યાણ, ઝાડ ઉપર એનું કલ્યાણ, મોટા પુરુષ ઝાડ નીચે બેચાય વૃક્ષનું કલ્યાણ થઈ જાય. નાવી પરંપરા ચાલુ રાખી છે, એકલી આચાર્યની પરંપરા નહીં, ગુરુ પરંપરા ચાલુ, આના પછી આને પછી આને પછી, એ તો ઇતિહાસ થઈ ગયો. આ બે છે સંપ્રદાયમાં 21મું વર્ષ વડતાલનું 20મું. ભગવાન કા ભગવાનના અવતાર જરૂર વિચારતા હોય એનું એ જીવની ઓળખાણ થાય તો આ સ્થિતિને પમાય. કેટલું બધું કહી ગયા છે મહારાજ, 272 નું જેને જ્ઞાન થયું છે એને બ્રહ્માંડને માઇક કરીને કાઢી નાખ્યું છે. નેમ જાણું જે શ્રી નરનારાયણની કરુણાએ કરીને હું મોટો પામ્યો છું એમ શ્રીજી મહારાજે પ્રશ્નનો ઉત્તર કર્યો. શું છે? વ્યાસપેઠ ઉપર થી હુકમ લઈ લો, કીર્તન બોલીએ. લટકાળો લટકંતો રે આવે, લટકાળો લટકંતો રે આવે, હે મોહન મોરલી વાતો રે, હે મોહન મોરલી વાતો રે. વિસ્કોન સ્વામી એટલા બધા શબ્દો આવ્યા પછી ગુજરાતી સાહિત્યમાં, વાતો વગાડતો ને બદલે વાતો, એ જીવની ફર્સ્ટ ટાઈમ વાતો ગાતો રાતો, કેસર રંગમાં રાતો, જબરજસ્ત કવિઓ સાહેબ. એની આ બધું સ્વામિનારાયણ ત્યાગી હતા ને ફલાણ, એ જોવા જો સાહિત્ય એને જે લખ્યું છે, નિષ્કવાન કાવ્ય વાંચવા ગજબ છે. મોહન મોરલી વાતો રે, મોહન મોરલી વાતો રે, મોહન મોરલી વાતો રે, સખાને સંગે અતિ ઉછરંગે, સખાને સંગે અતિ ઉછરંગે, ગીત મધુરા ગાતો રે, ગીત કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસર રંગ મારાતો રે, કેસર રંગ મારાતો રે, ફૂલડાના તોરાને
ગજરાની ટોપી, ફૂલ રાના તોરાને ગજરાની ટોપી, ફૂલો ના હારે ફૂલા તોરે, ફૂલો ના હારે ફૂલા તોરે, એટલે નિષ્કુળાનંદ નો સ્વામી સાંભળ્યો, નિષ્કુળાનંદ નો સ્વામી સાંભળ્યો, આવે અમીરસ પાતો રે, આવે અમીરસ પાતો રે, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી 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 નારાયણ સ્વામી નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.